पैराग्राफ द वाइज ऋषि और सीर ऑफ ईसावासिया उपनिषद गिव अस अ वंडरफुल एडवाइस। एटले के एक वाइज ऋषि कि जे सौथी बुद्धिमान ऋषिओ हता सीर हता बराबर छे एक ईसावासियानो एक उपदेश आपे छे, एक सरस मजानी वंडरफुल आपणे एक सलाह आपे छे। बराबर तो शुं सलाह आपे छे तो आपणे नीचे जोवानुं छे कि ध ऋषि सेज, ऋषि मुनिओ कहे छे एवरीथिंग एनिमेट और इनएनिमेट, एनिमेट एटले के सजीव और इनएनिमेट एटले के निर्जीव, धेट इज विथिन ध यूनिवर्स इज इनलिवंड बाय द सुप्रीम पावर। एटले के पृथ्वी उपर जेटली पण सजीव अने निर्जीव वस्तुओ छे ब्रह्मांड नी अंदर ए बधी कोना द्वारा बनावामां आवेली छे, तो के सुप्रीम पावर। सुप्रीम पावर एटले टोचनी शक्ति, बराबर छे, कि जे भगवान द्वारा मळेली होय, कि भगवान नी शक्ति, बराबर छे, तो एना द्वारा बनावामां आवेलुं छे। वन शुड देयरफोर एक्सेप्ट ओनली दोज थिंग्स नेसेसरी फॉर वन सेल्फ। एटले के वन शुड देयरफोर एक्सेप्ट ओनली दोज थिंग्स नेसेसरी फॉर वन सेल्फ, एटले के एकने एटले के मारे जेटली जरूरियात होय ने जे वस्तुनी एटली ज वस्तु मारे स्वीकारवी जोईए, मारे एक्सेप्ट करवी जोईए। धीस वर्ड मस्ट बी एन्जॉयड बाय रिनाउंसिंग इट। तो आ जे आपणी आ अंदर थी अवी ज्यारे फीलिंग आवी जाय, बराबर छे, त्यारे आखा विश्वमां शुं जोवा मळे, आपणने आनंद जोवा मळे छे। आपणे आ लाइन जो फरीथी रिपीट करीए तो पण तमने वधारे पड़तुं थोड़ुंक समजाशे કે મારે જેટલી જરૂરિયાત છે, મારે જેટલી વસ્તુ જોઈએ છે એટલી જ વસ્તુ મારે લેવી જોઈએ, પછી એવું નહીં કરવાનું કે એ વસ્તુની મારે જરૂર નથી પણ બીજાને ના મળે એટલા માટે હું વધારે ખરીદવા માંડું એ વસ્તુ, બરાબર છે। તો તમને આ વાક્યમાં એ સમજાવે છે કે જેટલી જરૂરિયાતને એટલું સ્વીકારવાનું। મોરેવર તદુપરાંત વન મસ્ટ નોટ સ્નેચ, સ્નેચ એટલે કે છીનવી લેવું, સ્નેચ એટલે શું થશે છીનવી લેવું। હવે વોટ બિલોંગ્સ ટુ ઓર ઇઝ રિક્વાયર્ડ બાય અધર્સ, એટલે કે રિક્વાયર્ડ એટલે કે જરૂરિયાત, બીજા કોઈ વ્યક્તિને જે વસ્તુની જરૂરિયાત છે અથવા તો એ વસ્તુ એની છે તો એ વસ્તુ આપણે ક્યારેય એની પાસેથી છીનવી લેવી જોઈએ નહીં। ધ હોલ ક્રિએશન ઇઝ ફિલ્ડ વિથ ધ પ્રેઝન્સ ઓફ ગોડ, જેટલું પણ ભગવાનનું સર્જન છે એ બધી જ વસ્તુઓમાં ભગવાનની હાજરી રહેલી છે એવું આપણે માનવાનું છે। તમને એમ થાય કે હું કોઈ કાર્ય કરું છું મને તો કોઈ જોતું જ નથી, બરાબર છે, પણ ના, એક વસ્તુ તો હંમેશા તમને જોતું જ હોય છે, તમારા ઉપર ધ્યાન રાખતું જ હોય છે, કોણ છે એ, તો કે ભગવાન। તો અહીંયા પણ તમને એ જ સમજાવવા માંગે છે કે ક્યારેય કોઈ પાસેથી વસ્તુ છીનવી લેવાની નહીં, કારણ કે બધી જ વસ્તુઓમાં ભગવાનની હાજરી હોય છે, કારણ કે એ બધી વસ્તુઓ કોણે બનાવેલી હોય છે, ભગવાન દ્વારા બનાવવામાં આવેલી હોય છે। તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન કે વોટ ડઝ ધ ઋષિ સે અબાઉટ એવરીથિંગ ધેટ ઇઝ એનિમેટ એન્ડ ઇનએનિમેટ ઇન ધ યુનિવર્સ, કે આ જે ઋષિ મુનિઓ છે એ બરાબર એ સજીવ અને નિર્જીવ વસ્તુઓ વિશે શું કહે છે, તો આપણે લખવાનું ધ ऋषि सेज एवरीथिंग एनिमेट और इनएनिमेट दैट इज विथिन द universe is enlivened by the supreme power। આપણો બીજો પ્રશ્ન what should be accept, આપણે શું સ્વીકારવું જોઈએ, તો આપણે અહીંયા લખ્યું છે વન શુડ એક્સેપ્ટ ઓનલી
those things necessary for oneself. એટલી જ વસ્તુઓ સ્વીકારવી જોઈએ જેટલી આપણને જરૂરિયાત હોય. ત્રીજો પ્રશ્ન, વોટ શુડ બી નોટ સ્નેચ અવે, આપણે શું છીનવવું ન જોઈએ? તો અહીંયા લખવાનું આપણે વી નોટ સ્નેચ અવે વોટ belongs to or is required by others. કે બીજા કોઈ વ્યક્તિને જરૂરિયાત હોય અથવા તો કોઈ બીજા વ્યક્તિની વસ્તુ હોય જે આપણે છીનવવી જોઈએ નહીં. તો તમને પાંચમો અને છઠ્ઠો પેરેગ્રાફ બંને સમજાઈ ગયા બરાબર? વ્યવસ્થિત લીથાની અંદર તમારે સારા અક્ષરે લખી લેવાના છે. તો આજના લેક્ચરમાં બસ આટલું છે.